સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પણ ડોક્ટર બાબા સાહેબની 132મી જન્મજયંતિની પ્રાંતિજ સહિત તાલુકામાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. પ્રાંતિજ નગરપાલિકા સંચાલિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માર્કેટમાં પ્રસ્થાપિત ડોક્ટર ભીમરાવ આંબેડકરની પૂર્ણ કદની પ્રતિમાને 132મી જન્મજયંતિ પ્રસંગે નગરના વિવિધ સંસ્થાઓ તેમજ પાર્ટીના આગેવાનો તેમજ વિવિધ સંગઠનો દ્વારા ફૂલહાર કરીને આ મહાન વિભૂતિને યાદ કરવામાં આવ્યા હતા. ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્નથી નવાજીત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના જન્મજયંતિના દેશભરમાં ઉજવણી થઈ રહી છે, ત્યારે પ્રાંતિજ નગરમાં પણ ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, વિશ્વ હિન્દુ પરિષદ, RSS તેમજ દલિત સમાજના વિવિધ સંસ્થાઓ અને આગેવાનો દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ડોક્ટર બાબા સાહેબ અમર રહો અને જબ તક સૂરજ ચાંદ રહેગા બાબા તેરા નામ રહેગાના જયઘોષથી સમગ્ર વાતાવરણમાં જોમ અને જુસ્સો જોવા મળ્યો હતો. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર માત્ર દલિતોના જ નહીં, તમામ કચડાયેલા અને પછાત વર્ગના લોકોના મસીહા હતા. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભારતીય બંધારણના ઘડવૈયા તરીકે દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા હતા. કેન્દ્રમાં ભારત સરકારના કાયદા મંત્રી તરીકે તેમની કાર્યપદ્ધતિ ખૂબ જ સરાહનીય બની હતી, તેમજ તેમની તેજસ્વીતા અને જ્ઞાનના કારણે તેઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશ ગયા હતા અને ત્યાં પણ ભારત દેશનું નામ રોશન કર્યું હતું. ભારતનું બંધારણ ઘડવામાં તેમનો ખૂબ જ મહત્ત્વનો ફાળો હતો. તેમણે દેશના તમામ ધર્મ, જાતિ અને દરેક સમાજના હક્કોનો ધ્યાને રાખીને બંધારણની સ્થાપના કરી હતી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતીય ન્યાયશાસ્ત્રી, અર્થશાસ્ત્રી, સમાજ સુધારક, કાયદા મંત્રી તેમજ બંધારણના ઘડવૈયા તરીકે માત્ર દેશમાં જ નહીં પણ વિદેશોમાં પણ ખ્યાતિ પામ્યા હતા. પ્રાંતિજ ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર, પૂર્વ શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણ, પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રસિંહ બારૈયા, શહેર ભાજપ તેમજ તાલુકા ભાજપ પ્રમુખ બળવંતભાઈ પટેલ, નિત્યાનંદભાઈ બ્રહ્મભટ્ટ, પૂર્વ પ્રમુખ અરવિંદભાઈ પરમાર, ગિરીશભાઈ પટેલ તેમજ વિવિધ સંગઠનોના હોદ્દેદારો, વિવિધ સંગઠનોના આગેવાનો તેમજ નગરના પ્રતિષ્ઠિત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. જીર રાવલ, જેડેશ ટીવી, પ્રાંતિજ.